नमस्कार, वॉइस ऑफ अंकलेश्वरमां आपनो स्वागत छे। माँ नर्मदानुं विकराळ स्वरूप आपणे अनुभव्युं छे, वगर वांके करोड़ोनुं नुकसान भोगव्युं छे, तेथी सवाल पूछवानो अधिकार छे ज। जो के पापड़ी भेगी ईयर न बफाई जाए तेनुं आपणे ध्यान पण राखवुं पड़शे। आजे एक काल्पनिक एकरार पत्र रजू करी रह्या छीए, जेमा वोर्डना प्रतिनिधिनी वेदना समायेली छे। ज्यां ना पहोंचे रवि त्यां पहोंचे कवि, एक स्पेशल रिपोर्ट। हाँ, हूँ एक भाजपनो कॉर्पोरेटर छू, सामान्य कार्यकर हतो, पण साहेबनी नजर पड़ी एटले टिकेट मळी गई। नगरपालिकामां सत्ताधारी पक्षनो चूंटायेलो नगरसेवक बन्यो छू, जेने तमे खोबे खोबे मत आप्या छे, तमे ज मने माथे चढ़ाव्यो छे। चूंटाया पछी तो हूँ मारी मरजीनो राजा छू, कामकाजी मीटिंग में जाऊँ तो जाऊँ, ना पण जाऊँ। अमे तो आंगणी ऊंची करवा वाला, एवी तमे अमारी धारणा बांधी दीधी छे, एज हूँ। पालिकाना वर्षो जूना कर्मचारीओ अने अधिकारीओ अमने पण गांठता नथी, ए तो हवे तमे पण जाणी गया छो। हसे जो के कोई काम अटकता नथी ए पण एटलुं ज सत्य छे, सतत विकास तो चालू ज छे। अमे वोर्डना कॉर्पोरेटर एटले नाना, एथी तमे सीधी ज उपरनी लाइन पकड़ीने काम करावी लो छो, छता अमे चूप रहीए छीए। गटरनी पाइप बदलवानी होय तो तेमा मारी खात्री, छताय तमे मोटी कुर्सी उपर बिराजमान आगेवानने ज पकड़ो, तेमा अमे शुं करीए। कीधुं ने, अमारुं अमारा ज साथीओ के जेमने खाता मळ्या छे तेमनी सामे नथी चालतुं। प्रमुख पण अमे नक्की नथी करता, એ મેન્ડેટ આવે છે ઉપરથી। નબળું માથે મરાય છે પણ બોલાતું નથી। અમારું પાર્ટીમાં કે પાલિકામાં કોઈની સામે નથી ચાલતું તો નથી ચાલતું, અમે સ્વીકારી લીધું બસ। હાસ, આજે આ મારો સ્વીકાર મને બહુ રાહત આપે છે। 17 સપ્ટેમ્બર 2023 સુધી આવો એકરાર કરવાનો હું વિચારી પણ શકતો ન હતો। નગરસેવક થઈ ગયા એટલે જાણે અમે VIP, આગલી હરોળમાં સ્થાન, બોર્ડરૂમના રાઉન્ડ ટેબલ ઉપર સોંપતા હીરા। પણ આ રેલ આવી એમાં અમારી બેઠક નીચે પણ તમે રેલો લાવી દીધો યાર, અમારો શું વાંક। મારી જેમ અમારામાંથી જ ઘણા જાતે રેલમાં સપડાયા હતા, અમારા ઘરોમાં પણ 8-10 ફૂટ પાણી ઘૂસી ગયા હતા। વીજળી વગરની એ રાતો, ચા વગરની સવાર, ઉબળક જીવે વિતાવેલી ક્ષણો, મોબાઈલની ઉતરી ગયેલી બેટરી, નાના છોકરાઓનું રુદન, પાણી હજુ વધશે તોનો ફફડાટ અમે ખુદ અનુભવ્યો છે। મદદ માટેની ચોફેરની પોકાર આજીજી અમે પણ સાંભળી છે, અને ઉપર એ લાગણી અમે પહોંચાડી પણ છે। શરીરે લકવો મારી ગયો હોય એ હદની લાચારી વચ્ચે ધાબે બેસીને પાર્લેજીના બિસ્કિટ ખાતા ગળે ડૂમો ભરાઈ જતો હતો। પાણી સાથે બિસ્કિટ ઉતાર્યા છે, પૂરના પાણીએ કોઈની શરમ રાખી નથી। એ બધું બરાબર, પણ અગાઉ કીધું તેમ અમારું પણ કોણ સાંભળે છે? પ્રમુખ, CEO, ધારાસભ્ય, મામલતદાર, કલેક્ટર, મંત્રી કોણ સાંભળે? તમને લાગે છે કે મારા જેવા કોર્પોરેટરનું સાંભળીને કોઈ નાવડી મોકલે, તરવૈયા મોકલે? SDRF વાળા પણ મારા કહેવાથી બોટ દોડાવવાના હતા? અમારા ફોનથી વાત થાય તો હા, આશ્વાસન મળે કે કંઈક કરું છું, જોઉં છું, પણ પછી પાણીનું નામ ભૂ। પહેલાં ખાંપો હતો કે મારા એક ફોન ઉપર નગરપાલિકા દોડતી થઈ જાય, પણ ના, એ ભ્રમ હતો। હું સ્વીકારું છું અમે શોભાના છીએ। આ રેલમાં બેટરી હતી ત્યાં સુધીમાં મેં 260 ફોન કર્યા છે, જોઈ લો, પણ મારી લાચારીને સમજવાની તમારી તૈયારી જ નથી, તેમાં હું શું કરું? જવા દો, ક્યારેક થાય છે કે આ જાહેર જીવનમાં હું ક્યાં પડ્યો? ખેતી જમીન જાયદાદના માલિક હોવા છતાંય કોઈ 2 પૈસાનો નથ્થુલાલ ભર બજારે ખરી ખોટી સંભળાવે એ વગર લેવે દેવે તો એ એટલે જ સાંભળી લેવાની ને કે હું શિસ્તબદ્ધ પાર્ટીનો ચૂંટાયેલો કોર્પોરેટર છું? શિસ્તબદ્ધ પાર્ટીના હોવાનું પીરસાયેલું જ્ઞાન મને ચૂપ રહેવા મજબૂર કરે છે, એવો અહેસાસ કરાવે છે જાણે મારા લીધે રેલ આવી, મેં ડેમના ગેટ ખોલ્યા હોય। ભૂતકાળમાં ત્રિપુરામાં કે કર્ણાટકમાં ભાજપની સીટ આવે ને અમે અહીં પેંડા વેચતા હતા, એટલે આજે આ પૂરના અમે દોષી એમ? જો કે તમારી વાત પણ યોગ્ય જ છે, જેના નામે ચૂંટાયા તેના નામની ગાળો ખાવી પડે
તો તે વાતથી ના પણ કેમ કહેવાય। મને ખબર છે કે તમારો ગુસ્સો ખરેખર તો પ્રેમનું એક સ્વરૂપ જ છે, એ બેહામણા સ્વરૂપ પાછળ વિશ્વાસનો હાલી ઉઠેલો સ્તંભ છે। મારી પાસે અપેક્ષા હોય, મને જ ઓળખતા હોવ ત્યારે મદદની મારી ફરજ પણ છે। હું આવ્યો પણ છું, હા જરા લેટ, એ ગોંજારી રાતે નથી અવાયો, જ્યારે તાતી જરૂર હતી ત્યારે નથી આવી શક્યો, તેનો રંજ મને જીવનભર રહેશે। હું તો કહું છું બલુતા જો એ પાણી છોડવાવાળાનું, જેના લીધે મારા જેવા વોર્ડના નેતાને તમે ઓકાત બતાવી સભાન કર્યો, એ બદલ આપનો આભારી છું। હેસિયત વગરની, હવામાં ઉડાન ભરવા જેવી વાહિયાત અને ઉપજ વગરની એક ગલી મહોલ્લાની મારી નેતાગીરી ખરેખર તો ચાપલુસીનું ઇનામ હતું। માલખાઈ મરિયમ ને અમારે તો બેસવાની જગ્યાના પણ પાપા, છતાં અત્યાર સુધી હાંકે રાખ્યું હતું। પણ હવે બસ યાર, મન થાય છે હટી જાઓ, પણ ના, હવે વધુ મહેનતથી જવાબદારી નિભાવવી છે, આડંબર વગરની, નિખાલસ। શક્ય લાગતું નથી પણ પ્રયત્ન જરૂર કરવો છે। ખેર, ફરી કહું છું, અમે તો રામે રમતા રાખેલા રાખના રમકડા છીએ। પાર્ટીના બળવાખોરને કે કોઈ ગુંગીબાઈને પણ અમારે અમારા નેતા સ્વીકારવા પડતા હોય ત્યારે તેમને પૂછવાના સવાલો અમને કેમ પૂછાઈ રહ્યા છે? સેવા કરીશું, સાચી સેવા, ફોટો પડાવ્યા વગર। થોડી હિંમત કરીને હવે પાલિકામાં અને વહીવટીતંત્રમાં પણ અમારી કિંમત ઉપજે તેવા પ્રયત્ન કરીશું। આજે તો આશ્વાસન આપવા સિવાય બીજું શું કરીએ? ખાતરી છે અમારી વાત પણ ધ્યાને લેશો। આભાર, લિખિત આપનો વિશ્વાસુ એક નગરસેવક। કાશ આપણા નગરસેવકો આવા કાલ્પનિક પત્ર ઉપર સહી કરી આપે અને પ્રજાની સેવા કરવાના સંકલ્પને વળગી રહે, આપણે આશા રાખીએ।